નમસ્કાર, હું મયુર મેવાડા, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. હજી તો બે દિવસ પહેલાં જ વિધાનસભાના ચોમાસુ સત્રમાં કાળા જાદુ બિલ પસાર કરવામાં આવ્યું અને કાયદો છે તે બનાવવામાં આવ્યો છે. ત્યારે આ કાયદો બનતાની સાથે જ ભાજપના જ મંત્રીઓ ક્યાંક બફાટ કરતા હોય તેવો વિડીયો સામે આવી રહ્યો છે. અન્ન અને નાગરિક પુરવઠાના રાજ્યકક્ષાના મંત્રી ભીખુસિંહ પરમારનો બફાટ કરતો એક વિડીયો છે કે જે સોશિયલ મીડિયામાં અત્યારે વાયરલ થઈ રહ્યો છે, જેની અંદર ભીખુસિંહનું કહેવું હતું કે તેમને આવેલા બ્રેનસ્ટ્રોકની સારવાર કરતાં વધુ તેમને ભુવાજીની વિધિથી તે ઝડપી સાજા થયા છે. તલોદમાં રબારી સમાજના સ્ટડી સેન્ટર ખાતે એક કાર્યક્રમમાં ભુવાજીની વાત કરતાં ભીખુસિંહ પરમારે આ વાત કહી હતી. ત્યારે પોતાને આવેલા બ્રેનસ્ટ્રોકને લઈને ભુવાજીની વિધિ કરતા 8 દિવસમાં તેમને હોસ્પિટલમાંથી રજા આપવાનું ભુવાજીએ કહેલું હતું. ત્યારે ભુવાજીની કહેલી વાત મુજબ તેમને 8 જ દિવસમાં હોસ્પિટલમાંથી રજા છે તે આપી દેવામાં આવી હોય તેવો પ્રથમ કિસ્સો તે ગણી રહ્યા છે. ત્યારે આમ કહેતા જ તેમણે એક વધુમાં કહ્યું કે દવા કરતાં વધુ દુવાઓ કામ લાગી હોય તેવું ભીખુસિંહ પરમારનું માનવું છે. ત્યારે હાલમાં જ જે કાળા જાદુને લઈને વિધાનસભામાં વિધેયક પાસ થયું છે, ત્યારે ભીખુસિંહની આ વાતથી કાર્યક્રમમાં ઉપસ્થિત સૌ કોઈમાં આશ્ચર્ય છે તે સર્જાયું હતું. ત્યારે ત્યાં આ કાર્યક્રમની અંદર સાંસદ શોભનાબેન બારૈયા સહિત સ્થાનિક 3 ધારાસભ્યો પણ ત્યાં હાજર હતા. સ્થાનિક આગેવાનો પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત હતા અને તેમની હાજરીમાં આ વાત ભીખુસિંહ પરમારે છે કરી હોવાનું અત્યારે જે વિડીયો વાયરલ થઈ રહ્યો છે તેમાં જોવા મળી રહ્યું છે. ત્યારે ભીખુસિંહ પરમાર વધુમાં શું કહી રહ્યા છે તે આપણે અહીંયા પહેલાં સાંભળીએ. એવા મેન માટે ઘણું બધું કહી શકાય એમ છે, કારણ કે મને એમનો 1 મહિના પહેલા બ્રેઇન સ્ટ્રોક હતો. મને જે પેલી ચૂંટણી ચાલતી હતી એ વખતે આની સાથે હતી 3 મહિનાથી હતી. મને 10 સેકન્ડ માટે ચક્કર આવી ગયા અને હું થોડી વાર બેસી જાઉં તો ઉભો રહો, કોઈ મને પકડી રાખે, આ સારું થઈ જાય. ઘણા માણસો મને કહેતા હતા કે આ મને સારા ડોક્ટરને બધાઈ ગઈ, પણ એ વખતે મેં એવું કીધું કે બેનની ચૂંટણી પૂરી થઈ જવા દો, ગમે તે રીતે બેનની ચૂંટણી આપણે પૂરી થાય પછી સારા ડોક્ટરને બતાવો છે. જોગાનો જે ચૂંટણી પૂરી થઈ, બેન જીતી ગયા અને એ પછી મને આ બ્રેઇન સ્ટ્રોક આવ્યો. અને બુધવારે હું દાખલ થયો, બુધવારે ત્યારે મારા કોઈ મિત્રએ સુરતની અંદર કોઈ ભુવાજી પાસે એની વિધિ કરાવી, વિધિ ચાલુ કરી, જાપ કરી. તો એને મને એ જે દિવસે હું દાખલ કર્યો બીજા દિવસે મને ફોન કરીને એમ કીધું કે ભુવાજીએ તમને 8મા દિવસે રજા આપવાની કીધી છે, દવાખાનામાંથી 8મા દિવસે રજા મળી જશે. તો ખરેખર હું બુધવારે દાખલ થયો અને બુધવારે મને રજા મળી ગઈ. ત્યારે ડોક્ટરે એમ કીધું કે બ્રેઇન સ્ટ્રોક આવેલા મને આટલી વહેલી રજા મળે એવો પહેલો કિસ્સો છે, એટલે તમારા માટે દવા કરતો દુવા વધારે પોકી છે. આજે હું આપણી વચ્ચે અહીં ઉપસ્થિત છું, એટલે બેન શોભનાબેન વિધાનસભામાંથી અમને પહેલા પ્રતિનિધિત્વ કર્યું છે અને રાજ્યના કાયદામંત્રી તરીકે રહી ચૂકેલા અને હાલ હિંમતનગર વિધાનસભાના અને અમારા સૌના રાજકીય માર્ગદર્શક એવા વીડી ઝાલા સાહેબ, આ પ્રતિ તાલુકાના. ત્યારે ભીખુસિંહ પરમારના આ નિવેદન વિશે આપ શું માની રહ્યા છો તે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.